સુરતની કપુદરા પોલીસ મથકની સરાહનીય કામગીરી સામે આવી. 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢી. સુરતના કપુદરા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી. કપુદરા વિસ્તારમાં આવેલી વિશાલ નગર 1 માં 272 નંબરમાં રહેતા અમરશીભાઈ રાઠોડ શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરશીભાઈને સંતાનમાં એક 4 વર્ષની બાળકી બંસી છે. આજ રોજ બપોરના 1 ના સુમારે બંસીને નીચે આવેલા કરિયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી. જો કે 10 મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરિયાણાના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી, જો કે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી. ત્યારબાદ માતા પિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, જો કે બાળકી નહીં મળતા કાપોદરા પોલીસ મથકે જાણ કરાઈ હતી. કાપોદરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક PSI ડાવરા તેમજ સર્વેલન્સ ટીમને શોધખોળ માટે રવાના કરી હતી. ત્યારબાદ કાપોદરાની સી ટીમ તંજવરાછા સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરાતા તેમની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ હતી. સી ટીમ દ્વારા અનેક જગ્યાએ બાળકીના ફોટો બતાવી ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરુ જગ્યાએ પણ તપાસ કરી હતી અને અનેક જગ્યાના CCTV પણ તપાસ્યા હતા, જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે. ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથકની હદમાં અશ્વિની કુમાર ગૌશાળામાંથી મળી આવી હતી અને પોલીસે આ કામગીરી માત્ર 20 મિનિટમાં કરી બાળકીનું મિલન પોતાના માતા પિતા સાથે કરાવ્યું હતું. મહત્વનું છે કે હાલમાં નાની બાળકી ઉપર બળાત્કાર, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા કાપોદરા પોલીસ મથકના PIN ચૌધરી દ્વારા ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને બાળકીને તાત્કાલિક શોધી કાઢી સરાહનીય કામગીરી કરી હતી. સુરેશભાઈ રામજીભાઈ રાઠોડ. અમારી 4 વર્ષની ભાણકી ગાયબ થઈ ગઈ હતી. છાશ લેવા માટે મોકલી હતી, બીજા રસ્તે ચડી ગઈ અને 15-20 મિનિટ સુધી અમે રાહ જોઈ. એમાં ન મળી તો પછી અમે પોલીસ સ્ટેશન હાજર થયા. કાપોદરા પોલીસ સ્ટેશન હું અને મારા કાકા બે બંને હાજર થઈને પછી ત્યાં જઈને કમ્પ્લેન લખાવી કે અમારી 4 વર્ષની ભાણકી ગુમ થઈ ગયેલી છે. તો પોલીસ તાત્કાલિક ઘટના કામગીરીમાં ચાલુ થઈ ગયા. પછી બધા સ્ટાફ આવી કરી અને એક્શન લીધી પૂરેપૂરી. પછી 15-20 મિનિટ થઈ તો વરાછા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે આ છોકરી અહીંયા છે, હાજર છે. તો પછી એ લોકોની કામગીરી બહુ અમને સારી લાગી છે. BSN TV ન્યૂઝ સાથે મહેન્દ્ર રાઠોડ.